નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. હવે તમારી જે બીજી પરીક્ષા છે એને ગણતરીના દિવસો બાકી રહેલા છે. હવે તમે ધોરણ 10 ના હોય કે ધોરણ 12 ના હોય અને કોઈ બી લાઈન ના હોય તો તમને આ વિડીયો ઘણો બધો ઉપયોગી સાબિત થશે, કેમ કે આની અંદર બીજી પરીક્ષા માટેની આપણે અમુક ટિપ્સની ચર્ચા કરીશું અને બીજી પરીક્ષાની તૈયારી પ્રોપરલી કેવી રીતે કરવાની, મતલબ કે લાસ્ટ વખતનું તમે જે રિવિઝન કરો એ કેવી રીતે કરવાનું, તો એ જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહો. તમે જો આ વખતે બોર્ડની પરીક્ષા આપવાના હોય તો તમારી માટે આઈએમપી ક્વેશ્ચનોને કવર કરે એવો સરસ મજાનો અમે એક પેપર સેટ બનાવેલો છે, દેવ સેતુ પેપર સેટ. ધોરણ 10 નો પણ છે, ધોરણ 12 સાયન્સ ની અંદર બી એ ગ્રુપ અને બી ગ્રુપ બંને માટે છે, ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ માટે બી છે. તો તમે હજુ સુધી જો એને પરચેસ ના કર્યો હોય તો રાસ એની જુઓ છો, નીચે અહીંયા ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તમારા મમ્મી પપ્પાની પરમિશન લો અને એમેઝોન કે ફ્લિપકાર્ટ થી પોતાના ઘરે તમે એને મંગાવી શકો છો. કેમ કે આ જ પેપર સેટ એક એવો છે કે જેનો ઉપયોગ અને પ્રેક્ટિસ કરી અને તમે તમારું ધાર્યું પરિણામ લાવી શકો છો. તો જલ્દી ઓર્ડર કરી દો, લિમિટેડ સ્ટોક છે, પછી ખતમ થઈ જશે તો તમે રહી જશો, કેમ કે આ પેપર સેટ તમને બોર્ડની પરીક્ષામાં ઘણો બધો ઉપયોગી સાબિત થશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે બીજી પરીક્ષાની પ્રિપેરેશન માટેનું હું તમને જે મેથડ બતાવું છું એ પ્રમાણે તમારો આ થોડાક દિવસોનું તમે પ્લાનિંગ કરી દેશો તો તમારું જે બીજી પરીક્ષાનું રિઝલ્ટ છે એની અંદર તમે ઇમ્પ્રુવમેન્ટ લાવી શકશો, સારા પરિણામ તમે જે ધારો છો એ પ્રમાણે લાવી શકશો. તો ટોટલી આપણે અહીંયા બે પ્લાન બનાવીએ છીએ, પ્લાન એ અને પ્લાન બી. પ્લાન એ ની અંદર તમારી પાસે જો દેવ સત્ય પેપર સેટ હોય તો એ દેવ સત્ય પેપર સેટ ના 10 પ્રશ્નપત્ર એની અંદર ના એકે એક ક્વેશ્ચન ને તમારે પરફેક્ટલી તૈયાર કરી દેવાના છે. આ તમારો પ્લાન એ છે. અને એની અંદર થી કોઈ બી ક્વેશ્ચન તમારી બીજી પરીક્ષામાં દેખાય તો એના તો તમને પૂરેપૂરા માર્ક્સ મળવા જ જોઈએ, એનો એક બી માર્ક કાં તો અડધો માર્ક્સ બી તમારો કટ થવો જોઈએ નહીં. અને પ્લાન બી ની અંદર શું કરવાનું છે આપણે આગળ ચર્ચા કરીએ છીએ. તો તમારે જયારે પ્લાન ઈ ની અંદર તમે તૈયારી કરો તો એની અંદર તમારે સેક્શન વાઇઝ તૈયારી કરવાની છે, મતલબ કે સેક્શન ડી મેં લીધો તો સેક્શન ડી ની અંદર કેટલા ચેપ્ટર્સ છે અને એની અંદર દેવ સેતુ પેપર સેટ ના કયા કયા પ્રશ્નો અંદર છે, તો એ પ્રશ્નોને હું પહેલા પરફેક્ટ તૈયાર કરીશ, ત્યારબાદ સેક્શન સી, પછી સેક્શન બી અને પછી સેક્શન એ. મતલબ કે તમે ચેપ્ટર વાઇઝ તૈયારી કરતા હોય, પહેલું ચેપ્ટર બીજું ચેપ્ટર એવું તૈયારી તમારે નથી કરવાની, તમારે સેક્શન વાઇઝ તૈયારી કરવાની છે. તમારી જે બ્લુપ્રિન્ટ છે એના આધારે તમારે સેક્શન વાઇઝ તૈયારી કરવાની છે. તો આનું પણ તમારે ધ્યાન રાખવાનું છે પ્લાન એ ની અંદર કે તમારે દેવ સત્ય પેપર સેટ ના 10 પેપરોનું સેક્શન વાઇઝ પ્રિપેરેશન કરી દેવાનું છે. અને પ્લાન બી ની અંદર, તો પ્લાન બી ની અંદર તમારે શું કરવાનું છે કે દેવ સત્ય પેપર સેટ ના બધા પ્રશ્નો તૈયાર થઈ જાય, મતલબ કે અમુક ક્વેશ્ચન તમારા રહી ગયા હશે, કેમ કે આપણે એની અંદર અમુક સિલેક્ટેડ ક્વેશ્ચનોનો સમાવેશ કરેલો છે, તો જે ક્વેશ્ચનો રહી ગયા છે એને તમારે ઓરલી એના પર નજર રાખવાની છે, મતલબ કે એ સિવાયના ક્વેશ્ચન બી કદાચ આવે તો તમે આસાનીથી એને એટેમ્પ કરી શકો, કદાચ તમારા માર્ક્સ એની અંદર ઓછા આવે પણ તમારે એને છોડી ના દેવો પડે, તમારે એને લખી શકો. તો આ પ્લાન બી છે. અને એની અંદર તમારે બધા જ તમારા જેટલા પ્રકરણ છે એ બધા જ પ્રકરણના ઓબ્જેક્ટિવ તૈયાર કરવાના છે, કેમ કે ઓબ્જેક્ટિવ માટે તમારે બધું જ વાંચવું પડે. ટેક્સ્ટબુકના કોર્નર ક્વેશ્ચન હોય, તમારી પાસે ડાયજેસ્ટ હોય, કાં તો કોઈ રેફરન્સ બુક હોય, તો એ રેફરન્સ બુકની અંદર આપેલા બધા જ ઓબ્જેક્ટિવ, મતલબ કે જેની અંદર ખાલી જગ્યા હોય, ખરા ખોટા હોય, એમસીક્યુ હોય, તે બધું જ તમારે તૈયાર કરવાનું છે. આ તમારો પ્લાન બી છે. તો પ્લાન એ કદાચ તમારો વર્ક ના કરે તો તમે પ્લાન બી નું એક બેકઅપ રાખી શકો છો, અને જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી તમારું પ્લાન એમાં જ કામ થઈ જશે, તો તમારે પ્લાન બી બાજુ જવાની જરૂર પડે નહીં. તો આ બીજી પરીક્ષા માટે તમે આ એક ટ્રીક અપનાવી શકો છો જેની પાસે દેવ સત્ય પેપર સેટ છે તે. જો તમારી પાસે દેવ સત્ય પેપર સેટ ના હોય તો અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, એના દ્વારા તમે ઓર્ડર કરીને બી મંગાવી શકો છો, પરીક્ષા સુધીમાં તમારી પાસે પહોંચી જાય તો એ વેલ એન્ડ ગુડ છે. તો તમે એ પ્રમાણે તમે બીજી પરીક્ષાનો બી માર્ક્સ લાવી શકો. બીજી વાત કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કરતા હોય છે, તમે વિચારો કે તમારા આગળના જે ચેપ્ટર્સ હશે એને તમે વાંચશો તો તમને સરળતાથી યાદ આવશે અને તમને વાંચવું ગમશે બી. તો આગળના જે ચેપ્ટર્સ છે એને તમારે થોડાક એવોઇડ કરી અને જે પાછળથી ચાલેલા છે, મતલબ કે પ્રથમ કસોટી પછીના જે ચેપ્ટર્સ તમારા ચાલેલા છે એ તમારા હજુ થોડાક કાચા હશે, તો એના પર તમારે પ્રિપરેશનનો થોડોક ભાર મૂકવાનો છે. પહેલી પરીક્ષાના ક્વેશ્ચન કદાચ આવશે તો એ તમે આસાનીથી લખી શકશો, કદાચ તમે થોડું બી પુનરાવર્તન કરશો તો, પણ બીજી પરીક્ષાના ક્વેશ્ચન તમારું એટલું બધું પુનરાવર્તન એનું નહીં થયું હોય તો તમારે એ ક્વેશ્ચન પર થોડો વધારે ભાર આપવાનો છે, એ પ્રકરણ પર બી તમારે થોડો ઘણો વધારે ભાર આપવાનો છે, તો તમારી એક બેલેન્સ પ્રિપરેશન થશે સેકન્ડ એક્ઝામ માટેની. બીજું કે તમે કોઈ બી જગ્યાએ વાંચતા હોય તો વાંચતી વખતે તમારે એ રીતે મનમાં નથી વાંચવાનું, વાંચતી વખતે તમારે થોડોક અવાજ કાઢવાનો છે અને અવાજ એટલો કાઢવાનો કે તમે જે વાંચતા હોય એ તમારા કાન સુધી સંભળાય,
એ રીતે તમે જો વાંચો તો તમારો મેમરી પાવર થોડોક વધશે અને તમે આસાનીથી એ પુનરાવર્તન કરેલા વસ્તુઓને યાદ રાખી શકશો. કેમ કે તમે ખાલી રીડિંગ કરો, વાંચો મનની અંદર, તો પછી ખાલી તમારો આંખ જ કામ કરતી હશે, આંખ જ એક્ટિવ હશે. પણ જ્યારે તમે જોરથી વાંચો છો અને તમારું કાન એને સાંભળે છે, મતલબ એટલે બધું જોરથી બી નથી વાંચવાનું કે બાજુવાળાને ડિસ્ટર્બ થાય, પણ તમારા કાન સાંભળી શકે એટલો અવાજ તમે નીકાળી શકો, તો તમારો કાન બી એક્ટિવ હશે, તમારો આંખ બી એક્ટિવ હશે, તો ઓટોમેટિક મગજ એ બંનેનું કેપ્ચર કરી અને યાદ રાખી લેશે. તો આ ટ્રીક તમે અપનાવો જેથી કરીને તમે આ બીજી પરીક્ષામાં એના એક્સપેરિમેન્ટનો બેનિફિટ લઈ શકો. તો આ ટ્રીક તમે રાખી શકો છો તમારા પુનરાવર્તનની અંદર બીજી પરીક્ષા માટે. ત્યારબાદ કે તમે જ્યારે આખી તમારી તૈયારી થઈ જાય, પછી તમારે એક મેમરી મેપ બનાવવાનો છે. મતલબ કે પહેલું ચેપ્ટર છે તો પહેલા ચેપ્ટરની અંદર કયા કયા ટોપિક્સ છે, એમાંથી કયા કયા ક્વેશ્ચન અગત્યના છે, અગત્યના ક્વેશ્ચનની અંદર કયા કયા પોઈન્ટ્સ મારે લખવાના છે, એ તમે રાતે જ્યારે સુવા જાઓ ત્યારે સૂતી વખતે તમારે એ મેમરી મેપને મગજની અંદર બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. ભાઈ આ એનો ક્વેશ્ચન હતો, આ ક્વેશ્ચનની અંદર આટલા આટલા ટોપિક્સ હતા, તો એ ટોપિક્સ તમારે યાદ કરવાનો પ્રયત્ન કરી અને તમારા મગજની અંદર તમારે એક મેમરી મેપ બનાવી દેવાનો છે, જેથી કરીને તમારું જે પુનરાવર્તન કરેલું છે એ તમને સરળતાથી રિકોલ જ્યારે થાય, તમે એક્ઝામની અંદર એને રિકોલ કરો, પાછું લખવા માટે યાદ કરો, તમે આસાનીથી એના જવાબોને લખી શકો. અને છેલ્લી વાત કે જ્યારે તમને એવું લાગે કે આ બધું તૈયારી કરવું મને થોડુંક અઘરું લાગે છે, કદાચ મારાથી બધું આખું તૈયાર નહીં થાય, તો એ વખતે તમે કોઈ મોટિવેશનલ સોંગને સાંભળી શકો છો. મોટિવેશનલ સોંગ મતલબ હિન્દી સોંગ્સ આપણે નથી સાંભળવા, તમારે ઇંગ્લિશ પર તમે સર્ચ કરશો યુટ્યુબ પર બી કે ઇંગ્લિશ મોટિવેશનલ સોંગ, તો બી તમને ઘણા બધા ઇંગ્લિશના સોંગ્સ મળશે જે તમને સમજણ નથી પડતી પણ એના મ્યુઝિક મોટિવેશનલ છે. તો એ તમે એટલીસ્ટ બે કે ત્રણ સોંગ પર ડે તમે સાંભળશો સવાર સાંજ, તો તમને તમારા મગજની અંદર એક એક્ટિવેશન થશે અને તમને એ વાંચવા માટે એક પ્રોત્સાહન મળશે. તો આ બી તમે કરી શકો છો. મેં તમને વિડીયોઝ જોવાનું નથી કહેતો, તમારે એના MP3 સોંગ સાંભળવાના છે જેથી કરીને તમારું મગજ એક્ટિવેટેડ રહે, મોટિવેટેડ રહે અને તમે એક્ઝામની પ્રિપેરેશન સારી રીતે કરી શકો. તો આ એ બધી ટિપ્સ હતી કે જે બીજી પરીક્ષા માટે છે. આપણે ફાઇનલ એક્ઝામ, તમારી બોર્ડની એક્ઝામ માટે તો આપણે ઘણા બધા વિડીયોઝ બનાવીશું અને ઘણી બધી હું તમને ઝીણવટપૂર્વકની સબ્જેક્ટ વાઇઝ એડવાઇસ આપીશ જેથી કરીને તમે આસાનીથી તમે જે ધારો છો એ માર્ક લાવી શકો. બીજી પરીક્ષા માટે તમે જે આ વિડીયોની અંદર દર્શાવેલી છે એ ટિપ્સનો ઉપયોગ કરી અને તમે સારો સ્કોર કરી શકશો. ઠીક છે, આ ચેનલ પર આપેલી ટિપ્સ કેટલી ઇફેક્ટિવ છે એ બી તમને ખ્યાલ આવે અને તમારું રિઝલ્ટ બી થોડું ઘણું સુધરી જાય. તો આ ટિપ્સ કોણ અપનાવશે, મતલબ કે આ વિડીયોની અંદર આપણે જે ટિપ્સ કીધી એ ટિપ્સ પ્રમાણે કોણ કરવા રેડી છે, તો તમે પ્લાન એ ને સિલેક્ટ કરશો કે પ્લાન બી ને સિલેક્ટ કરશો એ તમારે અહીંયા કમેન્ટ બોક્સની અંદર મને જણાવવાનું છે કે સર હું પ્લાન એ પ્રમાણે તમે જે કીધું એ પ્રમાણે બધું જ તૈયાર કરીશ 150 પેપર સેટનું અને ત્યારબાદ પ્લાન બી માટે બી થોડી ઘણી તૈયારી હું કરીને જઈશ. તો આ પ્રમાણેના પ્લાન સાથે એક્ઝામ, સેકન્ડ એક્ઝામ આપવા માટે કોણ જવાનું છે એ મને અહીંયા કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવો જેથી કરીને મને બી ખબર પડે કે કેટલા વિદ્યાર્થીઓ મારી પર વિશ્વાસ રાખે છે. તો જેને વિશ્વાસ હોય એ બી અહીંયા નીચે કમેન્ટ બોક્સની અંદર જરૂરથી મને જણાવજો. તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો. તમારા મનની અંદર કદાચ કોઈ પ્રશ્ન હોય તો તમે અહીંયા નીચે કમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો. ત્યાં તમને એનો રિપ્લે નહીં મળે પણ નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે Q&A વિડીયો બનાવીશું ત્યારે તમારા એ પ્રશ્નને કવર કરવાનો પ્રયત્ન કરીશું. તમે જો અમારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે રેડ કલરનું બટન આપેલું છે તેને દબાઈ અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આવી જ રીતે કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે ફરી પાછા આપણે આ ચેનલ પર મળતા રહીશું. ત્યાં સુધી આવજો.